નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું પોરબંદર લાઈવમાં. હું છું આપની સાથે હિતેશ. નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પોરબંદર નગરપાલિકાનો કોંગ્રેસે કર્યો ઘેરાવ, ટીપીના મુદ્દે ભ્રષ્ટાચારનો આક્ષેપ. પોરબંદર જિલ્લામાં રોગચાળો વકર્યો, સરકારી દવાખાનામાં દર્દીઓનો ધસારો. પોરબંદરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે રસ્તાઓની સફાઈ, સફાઈને લઈ અને અનેક ચર્ચાઓ. ગાંધી જયંતિને લઈને ખાદી ભંડાર દ્વારા તૈયારીઓ, 3 કરોડની ખાદી વેચાય તેવો આશાવાદ. જોઈએ સમાચારો વિગતવાર. છે નગરપાલિકાના ટીપીના વિવાદ બાદ હવે પોરબંદર નગરપાલિકાનો પણ ટીપીનો વિવાદ સામે આવતા ભારે ચર્ચા જાગી છે. કોંગ્રેસે અહીં પણ ઘેરાવ કરી અને મિનિટ્સ બુક માંગી હતી, જેમાં 660થી પણ વધુ બાંધકામોને પરવાનગી આપી દીધી હોવાનું બહાર આવ્યું હતું. ભાજપ શાસિત પોરબંદર નગરપાલિકામાં પણ ટાઉન પ્લાનિંગ કમિટી દ્વારા ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. જિલ્લા કોંગ્રેસ સમિતિએ આજે પાલિકાને ઘેરાવ કરી અને ટાઉન પ્લાનિંગ કમિટીની મિનિટ્સ બુક માંગી હતી, જેમાં ટાઉન પ્લાનિંગની છેલ્લી બેઠક 26/4ના રોજ મળી હતી અને એજન્ડા મુજબ 286 બાંધકામોને પરવાનગી આપવામાં આવી હતી, જેમાં માત્ર 12 મંજૂરીમાં જ બાંધકામ વિભાગની સહમતિ હતી. બાકીના ઠરાવોમાં સહમતિ ન હોવા છતાં બાંધકામ સમિતિએ 17/9 સુધીની મિનિટ્સ બુક ખુલ્લી રાખી અને 946 બાંધકામોને મંજૂરી આપી દીધી હતી. 1/5/2018થી ઓનલાઈન મંજૂરીની પ્રક્રિયા શરૂ થયા પછી પણ મિનિટ્સ બુક ખુલ્લી રાખી અને 660 મંજૂરી આપી દેવામાં આવી છે અને આ પેટે 7 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનો સીધો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો. પોરબંદર નગરપાલિકામાં 26/4/2018માં 286 પ્રકરણો એ લોકોએ એજન્ડામાં લીધા હતા. પછી એમાં ખાલી 12 પ્રકરણમાં જ ચીફ ઓફિસર સહમત હતા. ત્યારે પણ એને કીધું, બીજા પ્રકરણમાં એ સહમત હતા, ત્યારે પણ એ મંજૂરી આપી. એ પછી એ લોકોએ ચાલુ રાખ્યું. અત્યારે અમે આ 17/9 ત્યાં સુધી એને 946 પ્રકરણ સુધી મંજૂરી ચાલુ રાખી, જે સરકારનો નિયમ પ્રમાણે ઓનલાઈન થઈ ગયું છે. છતાં પણ આ લોકો બધાને ઓન પેપર નહીં પણ ગેરકાયદેસર પૈસા લઈ અને મોટે પાયે ભ્રષ્ટાચાર કરી અને એમ માનો કે ધારાસભ્યથી માંડીને બધા સંડોવેલા છે. એમાં ચીફ ઓફિસરે સંડોવેલો છે, સરજુભાઈ સંડોવેલા છે અને એના જે ચેરમેનું છે એ પણ સંડોવેલા છે. આજ અમે ચીફ ઓફિસરને ઘેરાવ માટે આવ્યા હતા તો ચીફ ઓફિસર હાજર નથી. તો માવજીભાઈ જે ક્લાર્ક છે એને ચીફ ઓફિસરને ફોન કર્યો તો એનો ફોન એને સ્વિચ ઓફ કરી નાખ્યો અને એ પણ જવાબ નથી આપતા. એટલે અત્યારે અમારી પાસે જે કંઈની પાસે રેકોર્ડ છે એને અત્યારે અમે પૈસા ભરી, જે 2 રૂપિયા ભરવાના હોય એને બદલે એ લોકો 10 રૂપિયા ભરો તો અમે તમને માહિતી આપશું. એટલે અમે જેટલા પેજ હતા 10 રૂપિયા ભરીને માહિતી આજ માગી છે અને હવે અમે ઉપર ચીફ ઓફિસર જે એની ઉપર જે હોય જે કમિશનર હોય છે જે રાજકોટમાં એને પણ ભાઈ બધી માહિતી એને મોકલશું અને એની અરે આની આ લોકોને કડક પગલાં ભરવાની અમે માંગ કરું છું અને એ લોકો કડક પગલાં નહીં ભરે તો અમે આ કોર્ટમાં પણ જાશું. એ ગેરકાયદેસર જે એની મંજૂરી આપી છે જે સરકારના નિયમ વિરુદ્ધમાં, એટલે એ બધી અમે માગણી કરીએ કે એ બધી રદ કરી અને જે કાયદેસરની જે મંજૂરી હોય એમાં ચીફ ઓફિસર સહમત હોય, નગર નિયોજન અધિકારી સહમત એ મંજૂરી આપે એ અમારી માગણી છે. આમાં કારણ કે રૂપિયા તો ભ્રષ્ટાચારના ઘણા એવા અને આ બધા કેશ પૈસાથી ભ્રષ્ટાચાર કર્યો છે, એટલે મને લાગે કે 6-7 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર લોકોએ કર્યો છે. પોરબંદર નગરપાલિકા પાસેથી કોંગ્રેસે ટાઉન પ્લાનિંગ કમિટીની મિનિટ્સ બુક માંગી હતી અને છેલ્લા કેટલાક બાંધકામોને મંજૂરી આપવામાં આવી છે તે અંગેની નકલો પણ ધોરણસરનો ચાર્જ લઈ અને આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા જે બાંધકામોને મંજૂરી આપવામાં આવી છે અને કલેક્ટરમાં જે ફોરવર્ડિંગ કરવામાં આવ્યો છે તેની વિગતો પણ પાલિકાના સૂત્રોએ આપી હતી. આજરોજ બપોરના 1 વાગે જે કોંગ્રેસના આગેવાનો ટાઉન પ્લાનિંગ કમિટીમાં જે જે ઠરાવો થયેલા છે તેમની જે મિનિટ્સ અને પ્રોસિડિંગની માગણી કરવામાં આવેલ, જે અમારી પાસે જે અવેલેબલ હતું અને જે પ્રોસિડિંગ કલેક્ટરમાં પણ મોકલેલા હતા તેમની જે ફોરવર્ડિંગ લેટર પણ છે જે અમારી પાસે હાથ વગો હતો, જે અમે આ લોકોની માગણી કોંગ્રેસના આગેવાનોની માગણી અનુસંધાને અમે તેમને જેટલા ઠરાવો થયેલા હતા લગભગ 900
માથેના જે કંઈ ઠરાવો છે એની તમામ નકલો એ લોકો પાસેથી ધોરણસરનો ચાર્જ વસૂલ લઈ અને આજરોજ અમે તેમને આપવામાં આવેલ છે. છાયા બાદ પોરબંદર નગરપાલિકામાં પણ ટાઉન પ્લાનિંગમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપો કોંગ્રેસે કર્યા છે. આજે પાલિકા કચેરી ખાતે કોંગ્રેસે ઘેરાવ કર્યો હતો અને બાંધકામોની મંજૂરી અંગેની વિગતો પણ મેળવી હતી. હવે જોવાનું એ રહ્યું કે ટાઉન પ્લાનિંગમાં થયેલા ભ્રષ્ટાચારમાં જવાબદાર તંત્ર દ્વારા પગલાં લેવામાં આવશે કે કેમ. વિપુલ રાઠોડ સાથે દેવશી કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર શહેરમાં દિન પ્રતિદિન રોગચાળામાં વધારો થઈ રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 8,000થી પણ વધુ દર્દીઓએ સારવાર લીધી છે, તો 1200થી પણ વધુ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોરબંદરની જિલ્લા મથકની સરકારી ભાવસીજી હોસ્પિટલ હાલ દર્દીઓથી ઉભરાઈ રહી છે, કારણ કે છેલ્લા 15 દિવસથી શહેરમાં રોગચાળાએ ભરડો લીધો છે. ખાસ કરીને વાયરલ ઇન્ફેક્શનમાં તાવ, શરદી અને ઝાડા ઉલટી સહિતના દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા 15 દિવસમાં પોરબંદરની સરકારી હોસ્પિટલમાં 8,000થી વધુ દર્દીઓ નોંધાયા છે, તો 1200થી પણ વધુ દર્દીઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મીર ઋતુને લઈને તાવ, શરદી અને ઝાડા ઉલટીના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકારી ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. વિપુલ રાઠોડ સાથે દેવશી કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવના કાર્યક્રમમાં આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી હાજર રહેવાના હોય, જેને લઈને પાલિકા દ્વારા શહેરના એમજી રોડ સહિતના મુખ્ય રસ્તાઓ પર સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ખારવા સમાજના ઇષ્ટદેવ રામદેવજી મહારાજના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી પોરબંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે આ ઉજવણીના કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ખાસ ઉપસ્થિત રહેવાના હોવાથી શહેરના મુખ્ય માર્ગોનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. એક તરફ શહેરીજનોની રજૂઆત બાદ પણ પાલિકા દ્વારા શહેરમાં સફાઈ કરવામાં આવતી નથી, ત્યારે બીજી તરફ રાજકીય મહાનુભાવોના આગમન પૂર્વે શહેરને સ્વચ્છ બનાવવામાં આવતા લોકોમાં અનેક તર્કવિતર્ક થઈ રહ્યા છે. તેજસ પટેલ સાથે કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ખાદી ભંડાર ખાતે દર વર્ષે ગાંધી જયંતિ એટલે કે 2 ઓક્ટોબરથી ખાદીની ખરીદી પર ખાસ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ વર્ષે પણ 2 ઓક્ટોબરથી ખાદીની ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેને લઈને ખાદી ભંડાર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં ખાદીને લઈને દર વર્ષે ભારે ઉત્સાહ જોવા મળે છે. આ વર્ષે ખાદી ગ્રામ ઉદ્યોગ ભવન ખાતે 2 ઓક્ટોબર ગાંધી જયંતિના દિવસથી ખાદીની ખરીદી ઉપર ડિસ્કાઉન્ટ આપવામાં આવશે, જેને લઈને ખાદી ભંડારના સંચાલકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને આ વર્ષે અન્ય રાજ્યોમાંથી ખાદી મંગાવવામાં આવી છે અને ખાદી ભંડારના સંચાલકોને આ વર્ષે ગત વર્ષની સરખામણીમાં ખાદીનું વેચાણ વધુ થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો. ગત વર્ષે 1.5 કરોડની ખાદીનું વેચાણ થયું હતું, તેમજ ગ્રામોદ્યોગ ભવનના 1.35 કરોડની વસ્તુનું વેચાણ થયું હતું. 2 ઓક્ટોબરથી ગાંધી જયંતિ નિમિત્તે ખાદીનું વેચાણ જે ડિસ્કાઉન્ટથી ચાલુ કરવામાં આવે છે તેની અમે ખાદી ભવન પોરબંદરે સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એમાં એ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગાંધીજીના વિચાર ઉપર સ્વચ્છતા અભિયાનનો બીજો તબક્કો જે ચાલુ કરેલ છે એને પણ પોરબંદર ખાદી ભવન આવકારે છે અને પોરબંદર ખાદી ભવને આ વર્ષે મને એમ છે તે 5% વધુ વળતર મળે તેવી શક્યતા લોકોને છે. માટે ખાદી ભવન પોરબંદરે 3 કરોડ રૂપિયાની ગુજરાત તેમજ બહારના રાજ્યોમાંથી ખરીદી પણ ચાલુ કરી દીધેલી છે અને લોકોને બહારના રાજ્યનું ખાદી બિહાર, યુપી, તમિલનાડુ, બંગાળની સાડી તેમજ અન્ય ખાદી નહીં નફો ને નહીં નુકસાનના ધોરણે પોરબંદર ખાદી ભવન પોરબંદરની જનતાને આપશે. ગયા વર્ષે પોરબંદર ખાદી ભવનનું 1.5 કરોડનું ખાદીનું વેચાણ અને 1.35 કરોડનું ગ્રામોદ્યોગનું વેચાણ થયેલું હતું, જે આ ટાર્ગેટને આવતી 2019ની સાલમાં અમે આ ખાદીનું વેચાણ 5 કરોડને પહોંચાડી દેશું એવી અમને આશા છે. આ ઉપરાંત ખાદી ભંડારના સંચાલકો દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાનને પણ આવકાર્યો હતો. પૂજ્ય બાપુને પ્રિય એવી ખાદીની ખરીદીને લઈને પોરબંદરવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળે છે, ત્યારે આ વર્ષે પણ ખાદીના વેચાણને લઈને સંચાલકોએ તૈયારીઓ કરી દીધી છે અને નહીં નફો નહીં નુકસાનના ધોરણે ખાદીનું વેચાણ કરી ગત વર્ષ કરતાં ખાદીનું બમણું વેચાણ કરવામાં આવશે. દેવસી કારાવદરા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
રાજ્ય સરકાર દ્વારા સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આજે પોરબંદરમાં આંગણવાડી વર્કરો દ્વારા બાળકો માટે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં દિન પ્રતિદિન કુપોષણનું સ્તર વધી રહ્યું છે ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા 1 સપ્ટેમ્બરથી 31 સપ્ટેમ્બર સુધી પોષણ માસની ઉજવણી દરેક આંગણવાડી કેન્દ્રો પર કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ અંતર્ગત આજે પોરબંદરના લીમડાચોક નજીક આવેલા બાલમંદિરમાં આ વિસ્તારની આંગણવાડી વર્કરો દ્વારા એક બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળમેળામાં રમકડાના સ્ટોલ, બાળ સાહિત્ય તેમજ આંગણવાડીમાં આપવામાં આવતો નાસ્તો અને કુપોષણથી બચવા માટેની માહિતી બાળકો અને તેમની માતાઓને આપવામાં આવી હતી. અત્યારે સરકારે પોષણ માસ તરીકે સપ્ટેમ્બર માસને જાહેર કર્યો છે. આ માસ અનુસંધાને અમે લોકોએ આંગણવાડી ઉપર તમામ અમારા એરિયાના તમામ આંગણવાડી વર્કરોએ ભેગા મળી અને બાળમેળાનું આયોજન કરેલ છે. આ બાળમેળાનું લક્ષ્ય એવું છે કે માતાઓને અને લાભાર્થીઓને પોષણ વિશે જાગૃત કરવા અને બાળકોમાં લાલપીળા જે ઝોનના બાળકો આવે છે, નબળા અતિ કુપોષિત બાળકો, એ બાળકોનું સ્તર સુધારવું અને લીલા ઝોનમાં એટલે કે તંદુરસ્ત કરવા એના માટેની એક ઝુંબેશ ચાલી રહી છે. એ ઝુંબેશમાં અત્યારે અમે બાળકોના વાલીઓને અહીં ભેગા કરી અને પોષણ વિશે સમજાવીએ છીએ અને બાળકોને આંગણવાડીમાં ચાલતી પૂર્વ પ્રાથમિક શિક્ષણ કઈ રીતે અમે આપીએ છીએ એના વિશે જાગૃત કરીએ. એના માટે અમે રમકડાનો સ્ટોલ, બાળ સાહિત્ય જે સરકાર તરફથી આપવામાં આવ્યું છે તે બાળ સાહિત્ય તેમજ આંગણવાડીમાં આપવામાં આવતો નાસ્તો એ પણ અમે અહીંયા બાળમેળામાં મૂકેલો છે અને એના વિશે જાગૃત કરીએ છીએ વાલીઓને. કુપોષણના સ્તરમાં ઘટાડો આવે તેમજ લોકોમાં જાગૃતતા આવે તેવા હેતુથી રાજ્ય સરકાર દ્વારા કુપોષણ માસની ઉજવણી કરવામાં આવી રહી છે. વિપુલ રાઠોડ સાથે દેવશી કારાવદ્રા, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. આજના સમયમાં સ્વરોજગારીને લઈને સરકાર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પોરબંદરમાં SBI સ્વરોજગારી કેન્દ્ર દ્વારા પશુપાલન ક્ષેત્રે સ્વરોજગારી મળી શકે તે માટે 5 ગામના ખેડૂતોને તાલીમ આપવામાં આવી હતી. પોરબંદરમાં SBI સ્વરોજગાર સંસ્થા દ્વારા વિવિધ તાલીમ કેમ્પના માધ્યમથી યુવક યુવતીઓ સ્વરોજગારી મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવે છે. SBI સ્વરોજગાર સંસ્થા દ્વારા પશુપાલન ક્ષેત્રમાં લોકોને તાલીમ મળી રહે તે માટે 6 ગામના ખેડૂતોને પશુપાલનને લઈ અને વિવિધ માહિતી પૂરી પાડવામાં આવી હતી. ડોક્ટર ભરતભાઈ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને તાલીમ પૂર્ણ કરનાર ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. RICT એક તાલીમ સંસ્થા છે જે પોરબંદરની અંદર વનાણા નજીક આવી રહી છે. એમાં અમે 6 દિવસની તાલીમ લીધી. આ તાલીમની અંદર પશુપાલન અને ડેરી ફાર્મ ઉદ્યોગનું શું છે તે અમને સમજાવવામાં આવ્યું. તેની દ્વારા અમે એક ઉદ્યોગ કરી શકીએ, તેને વ્યવસાય કરી શકીએ છીએ. આ વ્યવસાય દ્વારા જે કોઈ પણ બેરોજગાર માણસો છે, જેની પાસે કાંઈ મૂડી નથી, જેની પાસે કાંઈ બેંકમાં મૂકવા માટે લોન લેવા માટે કોઈ શક્યતા નથી, તેની દ્વારા જે સર્ટિફિકેટ આપવામાં આવે છે, આ સર્ટિફિકેટ દ્વારા તેમને લોન મળી શકે અને તે બેરોજગાર માણસ છે તે રોજગારી મેળવી શકે. 10 દિવસ સુધી ચાલેલી આ તાલીમમાં પશુપાલનને લઈ અને ખેડૂતોને ઝીણવટભરી માહિતી પૂરી પાડવામાં આવી હતી અને પશુપાલનના વ્યવસાયમાંથી કઈ રીતે આજીવિકા મેળવી શકાય તેને લઈને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત SBIના AGM દ્વારા કઈ રીતે લોન મેળવી શકાય તે અંગેની માહિતી પણ આપવામાં આવી હતી. કિશન ચૌહાણ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા લિટરસી મહિના અંતર્ગત KH માધવાણી કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશન કરતી વિદ્યાર્થિનીઓ માટે ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ્સ અને સોલ્યુશનને લઈને એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં રોટરી ક્લબ દ્વારા વિવિધ સામાજિક તથા સેવાકીય કાર્ય કરવામાં આવે છે. તહેવારોના સમયમાં ઝુંપડપટ્ટી વિસ્તારમાં કપડાં વિતરણ કરવામાં આવ્યું હતું. તો તાજેતરમાં જ લિટરસી મહિના અંતર્ગત માધવાણી કોલેજ ખાતે વિદ્યાર્થીઓને સ્ત્રીરોગને લઈ અને માર્ગદર્શન મળી રહે તેવા હેતુસર ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ્સ એન્ડ સોલ્યુશન ઇન એડોલન્સ વિષય પર માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં જાણીતા તબીબ ડોક્ટર પારસ મજીઠિયા અને ડોક્ટર સ્વાતિ મજીઠિયા ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રોટરી ક્લબ ઓફ પોરબંદરે આજે માધવાણી કોલેજમાં એક લિટરસી મંથના કારણે લિટરસી લેક્ચર રાખેલો, જેમાં ડૉક્ટર સ્વાતિબેન મજીઠિયા જે ગાયનેકોલોજિસ્ટ છે એમને માધવાણી કોલેજની ગર્લ્સ સ્ટુડન્ટ્સને ગાયનેકોલોજીકલ પ્રોબ્લેમ્સ અને એના ડે ટુ ડેના સોલ્યુશન્સ માટે એક લેક્ચર અવેરનેસનો 1 કલાકનો લેક્ચર રાખેલો. હું ડૉક્ટર પરાગ મજીઠિયા, પ્રોજેક્ટ ચેરમેન, દીપેનભાઈ બરાઈ જે રોટરી ક્લબના પ્રેસિડેન્ટ છે એમના, અને ડૉક્ટર સવજાણી સાહેબ જેમને આખે આખો લેક્ચર અરેન્જ કરાવ્યો. અમારી સાથે સાથે કોલેજના સપોર્ટના કારણે આ લેક્ચર આજે રોટરી ક્લબ ઓફ પોરબંદરે માધવાણી કોલેજની ગર્લ્સ માટે રજૂ કરેલો છે. જતા જતા ફરી એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. પોરબંદર નગરપાલિકાનો કોંગ્રેસે કર્યો ઘેરાવ.
ટીપીના મુદ્દે ભ્રષ્ટાચારનો આક્ષેપ. પોરબંદર જિલ્લામાં રોગચાળો વકર્યો, સરકારી દવાખાનામાં દર્દીઓનો ધસારો. પોરબંદરમાં મુખ્યમંત્રીના આગમન પૂર્વે રસ્તાઓની સફાઈ, સફાઈને લઈ અને અનેક ચર્ચાઓ. ગાંધી જયંતિને લઈને ખાદી ભંડાર દ્વારા તૈયારીઓ, 3 કરોડની ખાદી વેચાય તેવો આશાવાદ. ફરી મળીશું આવતીકાલે આજ સમયે પોરબંદર લાઈવમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.